અલ્પા રાઇસ ચેનલમાં આપનું સ્વાગત કરે છે આજે આપણે ફ્રેન્કી બનાવવા જઈ રહ્યા છીએ ડિનરનું એ ખૂબ સારું ઓપ્શન છે જે નાના મોટા સૌને ભાવે છે વેજ મેો ફ્રેન્કી જેના માટે આપણે મેંદાનો લોટ એક કપ લીધો છે જેમાં ઘઉંનો લોટ એક કપ આપણે ઉમેરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે તેલ બે ચમચા નાખવું પડશે લોટની સાથે તેલને સરસ રીતે મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને રોટલી જેવો કણક બાંધવાનો છે પાણી જોઈએ તે પ્રમાણે થોડું ઓઇલના ઉપરથી લગાવી દઈશું અડધો કલાક માટે એને ઢાંકીને રહેવા દઈશું હવે આ જ લોટના લુવા બનાવી દઈશું આ મા પ્રમાણે દસથી બાર રોટલીઓ બની શકશે આપણી નોર્મલ રોટલીની જેમ જ તેને પાતળી વણવાની છે જરૂર મુજબ રોટલીઓ વણીને તેને આપણે શેકી લઈશું તવાની અંદર અધકચરી રોટલી અડધી કાચી પાકી રોટલી આપણે ચડવી દઈશું ફ્રેન્કી સૌ કરતાં પહેલાં બધી જ રોટલી બનાવીને મૂકી દઈશું હવે વેજ રોલ માટેની તૈયારી કરીએ બે ટેબલ સ્પૂન તેલ લીધું છે ગાર્લિક અને જિન્જર ક્રશ કરેલા કેબેજ અનિયન કેપ્સિકમ દોઢ કપ જેટલા ચોપ્ટ લીધા છે તેમાં મીઠું નાખી દીધું અને ચડવવાના છે ત્રણ મિનિટ સુધી કૂક કરી લઈશું લાલ મરચું એક ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન બ્રેડ ક્રમ્સ લીધા છે અડધો કપ ચાટ મસાલો ઉમેરી દીધો છે વેજ મિક્સચર રેડી છે છસો ગ્રામ જેટલા બાફેલા બટાકામાં એ ઉમેરી અને રોલ બનાવી લીધા છે તવાની ઉપર આ રોલને આપણે થોડા શેકી લઈશું થોડા ક્રિસ્પ થાય એવી રીતે આપણે એને શેકીશું પછી તૈયાર છે આપણા રોલ ફ્રેન્કીની બધી જ વસ્તુ રેડી છે તવા ઉપર રોટલીમાં બટર લગાવી આપણે એને બંને સાઈડે શેકવી પડશે રોટલી થોડીક કડક થાય તેવી રીતે શેકી લઈશું ગ્રીન ચટણી અપ્લાય કરી દીધી તેની ઉપર આપણે ટોમેટો કેચઅપ મેં અહીંયા સ્વીટ ચટણી લીધી છે આ ઓપ્શનલ છે જેને ભાવે તેણે લગાવવી ચાટ મસાલો સ્પ્રિન્કલ કર્યો રોલ મૂકી દીધો છે આપણે વેજ રોલ સેલાડમાં તમને ભાવતા શાક લઈ શકાય છે મેં અહીંયા અનિયનને કેપ્સિકમ લીધા છે ચીઝ ઉમેરી દઈશું વધારે પણ નાખી શકાય ફ્રેન્કીને બંને બાજુ કવર કરી અને સરસ મજાની શેકી લેવાની છે જેને કડક ભાવે તે થોડી વધારે શેકે તેને નરમ ભાવે તે નરમ ખાય ઉપરથી મેં મેઓની સર્વ કર્યું છે તમે અંદર પણ નાખી શકો છો ગ્રીન ચટણી અને કેચઅપ સાથે ઉપરથી ચાટ મસાલો નાખીને સ્વાદિષ્ટ ફ્રેન્કી તૈયાર છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પ્રેસ કરજો